ના કારીગરોએ લોકશાહીને લજવી નાખી જે કારીગરો પોતાની કળાના મારફતે કાપડને નવું રૂપ અર્પે છે તે જ કારીગરો હકની લડાઈ લડવાના નામે પથ્થરબાજ બની ગયા રજા ન મળવાને કારણે રોષ તો કારખાનાના માલિક વિરુદ્ધ હતો પરંતુ સુરતના આ પથ્થરબાજોએ પોલીસ જવાનોને નિશાને લઈ લીધા સુરતને એમ્બ્રોઇડરીના કારીગરોએ કાશ્મીર બનાવી દીધું હકની લડાઈ લડવામાં આંધળા થયેલા કારીગરો ભૂલી ગયા કે દેશમાં કાયદો વ્યવસ્થા નામની પણ કોઈ ચીજ છે અને પોલીસ જવાનોને જ દુશ્મન માની લઈને પથ્થરોનો વરસાદ વરસાવી દીધો જરા જુઓ એક એક શખ્સને અસ્વધોષિત ક્રાંતિકારીઓના ચહેરા પર આક્રોશ નહીં નફટાઈ સાથે સ્મિત જળહળી રહ્યું છે અને પોતાના કામને સમર્પિત પોલીસ જવાનો પર કરી રહ્યા છે હુમલો તમને ફરી યાદ અપાવીએ કે આ તસવીરો કાશ્મીરની નહીં સુરતના પાંડેસરા વિસ્તારની છે સુરતમાં જે લોકોએ ઉધમ મચાવ્યો છે તે ના કારીગરો છે જેમને રવિવારની રજા સાથે પગાર પણ જોઈએ છે પરંતુ ધંધામાં મંદી હોવાથી માલિકોએ રજાના દિવસે પગાર આપવાનો ઇનકાર કરી દીધો તો કાપડ પર કળા પાથરતા કારીગરો જાણે કે ગુંડા બની ગયા

જે તેમની જ સુરક્ષામાં તૈનાત જવાન પર પથ્થર ફેંકે છે તો બીજી તરફ સુરતના આ એવા ઉપદ્રવ્યો છે જે પોતાની વણસંતોષાયેલી માંગનો રોષ કાયદાના નિર્દોષ રક્ષકો પર કાઢી રહ્યા છે આખરે પરિસ્થિતિ વણસી જતાં પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો અને ઘણા કારીગરોની અટકાયત કરી લીધી આ રવિવારે પણ સવારથી બધા ટેક્સટાઇલ એરિયામાં પર્યાપ્ત બંદોબસ્ત રાખેલો હતો એમ છતાં કોઈ ગલી ખૂચીમાં કારીગરો એકઠા થઈ અને એમના હક માટે એકઠા થયા હતા તો એમને વિખેરી નાખવામાં આવ્યા છે ને જ્યાં બળપ્રયોગ કરવો પડ્યો છે ત્યાં માણસોને અટક પણ કરવામાં આવ્યા છે હક માટે અવાજ ઉઠાવવાનું લોકશાહીમાં અધિકાર તો છે પરંતુ તેનો અર્થ ક્યારેય એમ નથી થતો કે નિર્દોષ લોકો પર દમન કરવામાં આવે બેફામ રીતે પોલીસ પર જ પથ્થર ફેંકવામાં આવે પથ્થરબાજીમાં દસ વર્ષની આસપાસના નાના બાળકો પણ સામેલ હતા એટલે સવાલ એ પણ છે કે સુરતના આ કારીગરો નવી પેઢીને ક્રાંતિના કેવા પાઠ ભણાવી રહ્યા છે કેમેરામેન રાજેશ લિંબાસિયા સાથે આનંદ પટણી ટીવી ન્યૂઝ સુરત